अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। માણસથી ન મરવું, મનુષ્યથી પશુથી નહીં, પશુ બધી કલમો જે હતી બધી લગાવી દીધી. બ્રહ્માજીને કહે આમાં સાઈન કરી દો, સાઈન, તમારા દેવતાઓનો ભરોસો નહીં. અને પછી એવી કથા છે, પૂજ્ય બાપુ એમ કે એમાં સાઈન કરાવી લીધી. પછી હિરણ્યકશ્યપ પાછો આવે છે, પણ 100 વર્ષ તપ કર્યું ત્યાં સુધી કે આદુના ગર્ભની અંદર પહેલા જી રહ્યા અને દેવર્ષિ નારદનો ગર્ભ સંસ્કાર. દેવર્ષિ નારદ ગર્ભના ગુરુ છે. 100 વર્ષ સુધી કોઈ ઋષિના આશીર્વાદ ગર્ભમાં દેવર્ષિ નારદના પ્રહલાદજીને મળ્યા છે. આ બાજુ હિરણ્યકશ્યપુ પોતાના નગરમાં પહોંચે, ક્યાધુ પણ આવે, પ્રહલાદજીનો જન્મ થાય. અને પછી તો પ્રહલાદજી મોટા થયા, એક જ મુખમાં રટણ છે, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ સંડ અને અમરકને બોલાવે, અસુરી વૃત્તિ જે શીખવે છે એવા ગુરુને બોલાવે. કહ્યું કે તમે મારા દીકરાને આસુરી વૃત્તિ ભણાવો. સંડ અને અમરક પ્રહલાદજીને આસુરી વૃત્તિ શીખવાડવા જાય ત્યાં તો પ્રહલાદજી સામેથી એમ કહે, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુને ખબર પડી કે મારો દીકરો નારાયણ નારાયણ બોલે છે. ગુરુને બંનેને બોલાવ્યા, કહ્યું કે મારા દીકરાને જે કઈ કરવું એ કરો, પણ આસુરી વૃત્તિ શીખવો. નારાયણ તો મારો શત્રુ છે, કારણ કે મારા ભાઈને માર્યો છે, વરા અવતાર લઈ અને નિરક્ષયને માર્યો છે, માટે હું એના બદલો લેવા માટે મેં 100 વર્ષ તપ કર્યું, મેં બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે, મારે એની સાથે લડવાનું છે. પ્રહલાદજી દરરોજ સ્કૂલમાં જાય, સંડ અને અમર દરરોજ તમે જુઓ તો આશ્રય વૃત્તિ ભણાવે, પણ આવે નહીં. એક દિવસ સંડ અને અમર કંઈક બાર ગામ ગયા છે અને પ્રહલાદજી બહુ હોશિયાર, એટલે કીધું શિક્ષકે કે આ વર્ગનું તું ધ્યાન રાખજે. અને પછી તમને ખબર કે શિક્ષક ક્લાસમાં ના હોય એટલે શું પરિસ્થિતિ થાય છે. છોકરાને મજા આવે જે દિવસે રજા આવે ત્યારે તો એવી છોકરાઓને મજા આવે, કારણ કે હવે તો બાપુ થાક્યા છે ભાર વગરનું ભણતર. સવારથી નીકળી પડે, ડે સ્કૂલ હોય છે, નાના નાના ભૂલકાઓ માનસિક તણાવમાં આવી ગયા છે. આપણી વ્યવસ્થા કેવી છે કે જે છોકરાને 6 વર્ષ સુધી ધૂળમાં રમવાનું હોય એ છોકરું હવે 2.5-3 વર્ષે કેજી ને એમાં ચાલ્યું જાય છે, ભણવામાં ચાલ્યું જાય છે. આ બાજુ સંડ અને અમર્ક કોઈ કામકાજથી બહાર ગયા છે અને એવા સમયે દેવર્ષિ નારદ જે મંત્ર આપ્યો છે એ મંત્રનું બધા છોકરાઓ સાથે સ્કૂલમાં છોકરાઓને કે પ્રહલાદજી હવે હું તમને જેમ શીખવાડું એ તમારે શીખવાનું છે. છોકરાએ કીધું કેવી રીતે ભણાવશો, કે એક કામ કરો, આપણા ગુરુજી કેવી રીતે ભણાવે એવી રીતે નહીં, એ બધું બેઠા બેઠા ભણાવતા હતા ને આપણે બધા ઊભા થઈ જવાનું અને હું જેમ બોલું એમ તમારે બોલવાનું. બધા હાથમાં કડતાલ લઈ લો, બધા હાથમાં કડતાલ લીધી બધા છોકરાએ સ્કૂલમાં. અને દેવર્ષિ નારદે જે મંત્ર આપ્યો હતો ગર્ભની અંદર, કેવો મંત્ર આપ્યો હતો? હિરણ્યકશ્યપુ ત્યાંથી નીકળ્યો, એને આ દ્રશ્ય જોયું. આમ સ્કૂલમાં નજર કરી તો બાળકો નાચે, પ્રહલાદજી નાચે, બે ગુરુ હાજર નથી, એટલે આમ ક્રોધમાં આવીને સિંહાસન ઉપર બેઠો અને 2-4 સિપાહીને બોલાવીને કહ્યું, જાઓ પ્રહલાદને પકડી આવો.
સિપાઈઓ દોડતા દોડતા આવ્યા. જેવા સ્કૂલમાં પ્રવેશ કરે જોયું તો બાળકો નાચે, પેલાલાજી નાચે, અને જ્યાં પેલાલાજીને પકડવા જાય અને જ્યાં હાથે અટકાય એમને કરંટ લાગ્યો, એ નાચવા લાગ્યા છે. બાળકો નાચે, પેલાજી નાચે, પેલા સિપાઈઓ નાચે. પાછું મોડું થયું એટલે પેલા ને ગુસ્સો આવ્યો, અસુર હિરણ્યકશ્યપુ ને, એને બીજા બે ચાર બાજા સૈનિકો ને બોલાય, તમે જાઓ, પેલા ગયા એ કેમ આવ્યા નહીં. એ પાછા બે ચાર જણા આવ્યા, નજર કરી, પેલાજી, બાળકો અને પેલા સિપાઈઓ નાચતા હતા. પેલા સિપાઈઓ વિચાર કરે કે આ નાચવા આવ્યા હતા, પેલાજીને લેવા આવ્યા હતા. એને એમ થયું કે એને નાચવા દઈએ, બાળકોને નાચવા દઈએ, આપણને તો રાજાએ પ્રહલાદજીને લઈને જવાનું કીધું છે. પાછા એ લોકો જ્યાં પ્રહલાદજીને આમ આમ પકડવા જાય તો એ નાચે છે. હવે તમે આનો અર્થ એ થાય બાપુ કે આસુરી વૃત્તિ છે પણ હરિનું કીર્તન થતું હોય ત્યાં તમે સ્પર્શ થાવ એટલે તમે દેવ બની જાઓ. જો હરિના ભજનમાં કેટલી તાકાત છે, જે ઘરે કોઈ દી તાળી ન પડતો હોય ને અહીં ચાલુ થઈને તરત તાકાત છે અહીં શરમ. હવે તમે આ જ વસ્તુ ઘરે જઈને કરજો હમણાં સાંજે, તાકાત છે બાપુ ભજનની. હિરણ્યકશ્યપુ ક્રોધિત થયો, મંત્રીને કીધું કે તું જા તું હવે. અને મંત્રી આવે છે, મંત્રી વિચાર કરે, સિપાઈઓ નાચે, સૈનિકો નાચે, બાળકો નાચે, પ્રહલાદજી નાચે, એ પણ પ્રહલાદને પકડવા જાય, એ લાઈનમાં લાગ્યો છે. સાહેબ સમજો, એ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, એ ભજમન નારાયણ નારાયણ વરસાદ આવે ને ત્યારે નાવા દેવા છોકરાનો. હું માવડીઓને બધાને કહું છું, સરજી થઈ તને થાય તે ઘણા લોકો તમે જો છોકરાના એટલું બધું આમ હાચવો હું ના નથી પાડતો તમારો પ્રેમ, પણ વરસાદ આવે ને પેલો અષાઢનો ત્યારે એને એકાદ વાર નાહવા દેવું. આમ છોકરા રાહ જોઈને બેઠા હોય, કાક દોડે કે ક્યારે વરસાદ આવે, એને એની મસ્તીમાં રહેવા દો થોડા. જે મોરારી બાપુ એમ કે ભરત બાપુ કે જે છોકરાને કહું ને, જે છોકરાને કહું તમને, મારું નથી હો, મોરારી બાપુનું છે આ વાક્ય. જે છોકરાને પહેલા વરસાદમાં નાવાની છૂટ ન હોય એ મોટો થઈને આખા ગામને નવડાવે છે. હવે ઘટના એવી ઘટે છે કે બધા સ્કૂલમાં નાચતા હતા, જે જાય હિરણ્યકશ્યપુ જેને મોકલે કોઈ પાછો આવતું નથી, એટલે એટલો ક્રોધિત થયો પોતે ખડગ લઈ અને પોતે આવે છે. સ્કૂલમાં પ્રવેશ કરે, મંત્રી નાચે, સિપાઈઓ નાચે,
બાળકો ના છે, પ્રહલાદજી ના છે. હિરણ્યકશ્યપુ ને એમ થયું કે આ શું, એટલે એટલો ક્રોધિત થઈ અને જ્યાં પ્રહલાદ નો હાથ પકડ્યો ત્યાં તો ધૂન બંધ. કારણ ઉડી ગયેલો લેમ્પ હતો સાહેબ, બલ્બ ઉડી ગયેલો હતો. આમાં આમાં વીજળી આવે જ નહીં. તમે જુઓ તો ચાલુ લેમ્પ હોય તો આમ કઈક તમે પેલા હોલ્ડરમાં ફિટ કરો તો પ્રકાશ થાય ને. આ ઉડી ગયેલો બલ્બ સાહેબ પકડીને લઈ જાય છે. કહે કે તું મારા શત્રુનું નામ લે છે, તું મારો દીકરો છે. કહે કે હું જેનું નામ લઉં છું એ આપણા સર્વનો બાપ છે. પછી તો આપ બધા કથા જાણો છો કે એને અનેક રીતે મારવાના પ્રયત્નો થયા છે. સમુદ્રમાં ફેંકે, પહાડો ઉપરથી ફેંકે, હાથી એના પગ નીચે એને દબાવવામાં આવે, પણ બધી જગ્યાએ શ્રીહરિ પ્રહલાદજીનું રક્ષણ કરે છે. એક દિવસ હોલિકા બહેન આવે છે, હિરણ્યકશ્યપુની બહેન છે, આવ્યા છે, બધી વાત કરે છે. કહે કે મારી પાસે એક એવી સિદ્ધિ છે કે હું ચુંદડી ઓઢી અને અગ્નિમાં બેસું તો મને કોઈ બાળી ન શકે. હિરણ્યકશ્યપુ રાજી થયો. પ્રહલાદજીના મારવાની વાત આખી નક્કી થઈ છે. ફાગણ સુદ પૂનમનો દિવસ આવ્યો, તમે બધાને ખબર છે, સાયંકાળનો સમય. અગ્નિ પ્રગટાવી અને પછી ફઈબા બેઠા ખોડામાં. પ્રહલાદજી હસે છે, પ્રહલાદજી એટલે ફઈ પૂછે છે કે પ્રહલાદ હસે છે શું કરવા, એટલે પ્રહલાદ કે ફઈ આ તારી તિથિ પુણ્યતિથિ નક્કી છે, અને એવી પુણ્યતિથિ આવશે તારી કે હું તું બે નહીં હોય તોય લોકો જગતમાં ઉજવશે તારી પુણ્યતિથિ. પછી તો પ્રહલાદજી ખોડામાં બેઠા, અગ્નિ પ્રગટ્યો અને પછી તો સિદ્ધિ, એ તો પરમાત્માની દાસી છે. પવન આવ્યો, ચુંદરી ઉડી અને હોલિકા ભાઈ બળીને ભસ્મ થયા. પ્રહલાદજી હસતા હસતા બહાર આવ્યા. આ દ્રશ્ય જ્યાં હિરણ્યકશ્યપે જોયું, ખડગ લઈ અને મારવા જાય છે અને પૂછે પ્રહલાદને કે તારો હરિ બધે છે? તું એમ કહે છે કે બધી જગ્યાએ છે, અણ અણમાં કણ કણમાં હરિ વ્યાપક સર્વત્ર સમાના. સિપાહીને કહ્યું કે એક લોખંડનો થાંભલો ધગધગાવો, અગ્નિથી લાલ ચોળ કરો. અને પછી સિપાહીઓએ લાલ ચોળ થાંભલો કર્યો છે, આમ ધગધગતો થાંભલો. હિરણ્યકશ્યપુ હાથ પકડીને પ્રહલાદને બતાવે કે તારો હરિ આમાં છે. થોડી વાર બાળક છે, ડરી જાય છે. વૈશાખ સુદ 14 નો દિવસ છે, સાયંકાળનો સમય છે, અને હિરણ્યકશ્યપુ પ્રહલાદને કહે કે તારો હરિ આમાં છે? કે હા, મારો હરિ છે. પ્રહલાદે હાથો પાડી કહ્યું કે જો તારો હરિ આમાં હોય તો બાથ ભર. અને પછી એવી કથા, એક કથા આપણે ત્યાં રહી, ભાગવતમાં નથી, પણ આપણા સંતો અથવા તો આપણા વડીલો એમ કહે કે એ ધગધગતા થાંભલા ઉપર કીડીઓની હાર દેખાઈ છે. અને જ્યાં કીડીઓની હાર દેખાઈ, પ્રહલાદજી દોડ્યા, ને જ્યાં દોડ્યા છે. અને સંતોએ લખ્યું છે સાહેબ, ચાર વખત ધર જા દૈત્ય હરણા કસ જાયો, મહાપાપ ધર્માન ભંગ ધર ભડકન લાગ્યો, ભડક બાણ પડધાર ભડક દેવન. 14 નો દિવસ, સાયંકાળનો સમય, દેવતાઓ આકાશમાંથી પ્રભુને વિનંતી કરે કે હે પ્રભુ, આપ પ્રગટો અને આસુરને મારો. ઋષિ મુનિઓ સમાધિઓમાં પ્રાર્થના કરે કે હરિ, આપ પ્રગટો અને હિરણ્યકશ્યપને મારો, કારણ કે પાપાચાર વધ્યો છે. કઠિન સ્તંભ ઘસી લાલ કરી અને બાહુ ખડક વિકરાળ, હરિ બતાવન હાલ મોહી, અરે આ તો કરો પુત્ર તવકા. અને પ્રહલાદજી
જ્યાં કીડીઓની હાર જોવે ને પછી તો દોડે ને જ્યાં થાંભલા ને બધ ભરે ને જ્યાં બધ પડે ત્યાં તો કડાકો થાય અને એ સ્થંભ માંથી ભગવાન નૃસિંહ પ્રગટ્યા. એકવાર જે જયકાર કરીએ બોલીએ નૃસિંહ ભગવાન નૃસિંહ ભગવાન લહલહાટજી. હિરણ્યકશ્યપુ ખડગ લઈને જ્યાં ભગવાન ઋષિને મારવા જાય ત્યાં તો ભગવાન ઋષિએ પકડ્યો છે અને ખોળામાં લીધો છે. પેલી ચિઠ્ઠી ખીચામાં જ હતી બાપુ, કાઢી ખીચામાંથી ચિઠ્ઠી. જો નખ બતાવ્યા અને અસ્ત્ર ન કહેવાય અને શસ્ત્ર ન કહેવાય અને લીલું ન કહેવાય અને સૂકું ન કહેવાય, ખોડામાં લીધો અને ઉપર ન કહેવાય અને પૃથ્વી ઉપર ન કહેવાય, મોઢું બતાવ્યું અને માણસ ન કહેવાય અને પશુ ન કહેવાય અને પંખી ન કહેવાય, બધી કલમો ખોટી પડી. પછી હિરણ્યકશ્યપુ કે હરવે કરી નિશિ ભગવાનને કીધું કે આ કલમની મને ખબર નહોતી, બાકી આ હું લખી નાખું. અને પછી તો ભગવાન ઉમરામાં એના આતરને ગળામાં પહેરી અને એને પરમ પદ આપે છે. પણ ભગવાન શાંત નથી થતા, એટલા ક્રોધિત છે, બહુ જ ક્રોધિત છે. બ્રહ્માજી શાંત કરવા આવે તો બ્રહ્માજી સામે ત્રાળ પાડે તો બ્રહ્માજી દોડીને ભાગે છે. દેવતાઓ આવે તો દેવતાઓની સામે આમ ભગવાન ઋષિ ત્રાળ પાડે તો દેવતાઓ ભાગે છે. રુદ્રો આવ્યા, રુદ્રો પાછા ગયા. ઇન્દ્ર ઋષિ મુનિ આવ્યા, પિતૃગણો આવ્યા, વિદ્યાધરો અક્ષો કિન્નરો છેલ્લે અપ્સરાઓ નૃત્ય કરતી કરતી આવી. પણ ભગવાન શાંત નથી થયા. બ્રહ્માજીએ લક્ષ્મીજીને કીધું કે હવે તમે જાઓ તો શાંત થાય. અને લક્ષ્મીજીને એમ કે આપણે જશું એટલે. પણ લક્ષ્મીજી આવ્યા અને જ્યાં લક્ષ્મીજી નજીક આવ્યા ત્યાં તો ભગવાને ત્રાળ પાડી, લક્ષ્મીજી ભાગ્યા છે. એવું નથી કે ઋષિ એક જ વાર પ્રગટ્યા હતા, 12 મહિને ક્યારેક ક્યારેક આપણા ઘરે પ્રગટે. અને ઘરે પ્રગટે ત્યારે સમજી જવું જોઈએ કે આજે આપણે પાછું વળી જવાય. અંતે બ્રહ્માજીએ પ્રહલાદજીને કીધું, પ્રહલાદ તું સ્તુતિ કર તો ભગવાન શાંત થશે. અને એક નાનું બાળક હાથ જોડી ભગવાન ઋષિની સ્તુતિ કરે, ભગવાન શાંત થયા. પ્રહલાદને આશીર્વાદ આપ્યા કે તું મારો ભક્ત હતો, આજે મેં તારા પિતાને માર્યા, પણ હવે હું તારા કુળમાં કોઈને મારીશ નહીં. અંતે ભગવાન બ્રહ્માજીને બોલાવે છે, ઠપકો આપે છે કે વરદાન આપતા હોય ત્યાં ત્યારે થોડું જોતા તો હોય, આ તો સાપને દૂધ પીવડાવવા બરાબર છે. બ્રહ્માજી પણ પસ્તાય છે. અંતે તો પછી નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ સુખદેવજી અંતિમ અધ્યાયમાં ગાય, ચાર આશ્રમની કથા સુખદેવજી મહારાજે ગાઈ, સપ્તમ સ્કંદને વિરામ આપે. અષ્ટમ સ્કંદની અંદર મન્વંતર લીલા છે, એ મન્વંતર લીલાની અંદર ગજેન્દ્રની કથા સુખદેવજીએ ગાઈ છે કે એક હાથણી સાથે પરિવાર, આખો હાથીનો પરિવાર એક સરોવરમાં જલક્રિયા કરવા માટે જાય અને પછી એક જલની અંદર મગર છે એ હાથીનો પગ પકડે. આપણે એ બધી જ કથા જાણીએ છીએ. દ્વારકાધીશ આવી અને ગજેન્દ્રનો મોક્ષ કરે. સમુદ્ર મંથનની કથા ગાઈ છે, 14 રત્નો નીકળ્યા એ કથા ગાઈ અને અંતે પછી તો અષ્ટમ સ્કંદના અંતિમ અધ્યાયોમાં બલિરાજાનું ચરિત્ર સુખદેવજીએ ગાયું છે. કારણ કે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનની અંદર આપ બધા કથા જાણો છો કે અમૃત પ્રગટ થયું, દેવતાઓને શ્રી હરિ અમૃત પાન કરાવ્યું અને દેવતાઓ અમર બન્યા. એટલે દેવતાઓ અમર બન્યા એટલે દેવતાઓ અસુર ઉપર ચડાઈ કરે છે અને અસુરો ઉપર ચડાઈ કરી દરેક દેવતાઓ અસુરોને મારે છે. આ બાજુ શુક્રાચાર્ય દરેક દેવતાઓને નમન કરી અને દૈત્યોને સજીવન કરે છે. અને પછી એ જ પરંપરામાં બલિરાજા થયા. બલિરાજા ભૃગુ કચ્છની અંદર યજ્ઞ કરે છે, 99 યજ્ઞ પૂરા થયા છે અને 100મો યજ્ઞ આવ્યો છે. જો 100 યજ્ઞ પૂરા થઈ જાય તો ફરી પાછું દેવતાઓનું શાસન ચાલ્યું જાય અને ત્યાં એ સ્વર્ગનું શાસન એ અસુરોને મળે. એટલા માટે દેવતાઓની માતા
ને ચિંતા થઈ દેવતાઓની માતા પર્યોવ્રત કરે છે. અને પછી તો એ અદિતિના પ્રયોવ્રતના કારણે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. કશ્યપ ઋષિ દોડતા આવ્યા છે, ભગવાનના ચરણોમાં પડ્યા છે. અદિતિ પણ પ્રણામ કરે છે. અને પછી તો અદિત કહે છે કે મારા સંતાનોનું આપ રક્ષણ કરો, કારણ કે સ્વર્ગ જો બલિરાજાનો યજ્ઞ પૂરો પરિપૂર્ણ થઈ જાય તો સ્વર્ગ અસુરો લઈ જશે, માટે આપ પરિપૂર્ણ કરો મારા કાર્યને. દેવતાઓના એ સ્થાનને ટકાવી રાખવા માટે મેં પ્રવ્રત કર્યું, માટે તમે બલિના યજ્ઞમાં જઈ અને બલિના યજ્ઞને પરિપૂર્ણ ન થવા દેશો. અને પછી ભગવાન ચતુર્ભુજ વામન બની અને બલિરાજાના યજ્ઞમાં આવે છે. પણ સૂર્યનારાયણ ભગવાને ગાયત્રી મંત્ર આપ્યો છે, કોઈએ કમંડલ આપ્યું છે, બ્રહ્માજીએ કમંડલ આપ્યું છે, કોઈએ મુંજની મુખલા આપી છે, કોઈએ પાદુકા આપી છે, કોઈએ દંડ આપ્યો છે, આકાશે સુંદર વસ્ત્ર આપ્યું છે, સરસ્વતીએ જપમાળા આપી છે, અને સરસ્વતીએ જપમાળા આપી, કુબેર ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું, અને માં પાર્વતી ભિક્ષા આપવા નીકળ્યા છે. અને પછી એ ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વામન થયા. એકવાર જય જયકાર કરીએ, બોલીએ વામન ભગવાન. અને વામન હવે ચાલ્યા છે ક્યાંથી? અદિતિના આશ્રમથી બલિરાજાના યજ્ઞમાં આવે છે. આપણે પણ જઈએ ગીત સાથે સાહેબ. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મોટા ભગવાન વામન પધાર્યા છે ત્યારે આપણે એના દર્શન કરીએ એ પહેલા એકવાર જય જયકાર કરીએ, બોલીએ વામન ભગવાન. વામન ભગવાન ભગવાન કી જય. શ્રી રાધે. રોગ ચર્મ કાખ માં મૃગ ચર્મ કાખ માં શુભ તું રે, મૃગ ચર્મ કાખ માં શુભ તું રે, એ ત્રિપુંડ ભાલ વિશાળ મારવાલા, ભાલ વિશાળ મારવાલા,
ભગવાન વામન આવ્યા એટલે બલિ રાજા દોડ્યા છે ને, પછી તો વામન નું સ્વાગત કરે છે. બલિ રાજા વિચાર કરે કે આજ મારા આંગણે છેલ્લો યજ્ઞ સમાપ્તિનો સમય, પૂર્ણાવતીનો સમય, અને આજે મારા 100 યજ્ઞ પૂરા થશે. હવે તો કથા છે, પણ આપણા મનમાં પણ કોઈનો કોઈ યજ્ઞ ચાલતો હોય છે, અને વામન જ્યારે આવે ત્યારે છેલ્લો મનોરથ હોય છે, મારા ને તમારા મનમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે એને ભગવાન વામન પૂરો કરે એવી આપણે પ્રાર્થના કરીએ. સાહેબ, બલિ રાજા દોડ્યા, પ્રણામ કરે, આપ મારા આંગણે પધાર્યા છો, આજ અમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે. અદ્યન પિતર તૃપ્તા, આજ મારું કુળ તૃપ્ત થઈ ગયું છે. અદ્યન પાવિતમ કુલમ, આપને જે માગું એ માગી લો, કે મારે બીજું કાંઈ જોતું નથી, ત્રણ ડગલા પૃથ્વી આપો, જ્યાં બેસું છું બધા એમ જ કહે છે કે આ મારી જગ્યા છે, મારી જગ્યા છે. બલિ રાજાને એમ થયું કે આ બાળક છે, આ બાળકને માગતાય ન આવડ્યું, કહે કે ત્રણ ડગલા શું, ત્રણ ગાંવ સુધી માગી લો ને, બધી મારી જ જગ્યા છે, તમને આજ આપવા માટે તૈયાર છું. એમાં શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય કીધું કે બલિ અપાય નહીં, તું ખબર છે આ કોણ છે, તું જેને બાળક કે બાળક નથી, બાપ છે, જગતનો બાપ છે. ખરેખર તું કઈ માંગે તો આપતો નહીં કે ગુરુ ને કહે. બલિ હસતા હસતા આંખમાં આંસુ છે, હર્ષના આંસુ છે, મને માફ કરજો કે આજ મારી ભક્તિ પાકી કે ભગવાનને ભિખારી થઈને મારા આંગણે આવવું પડ્યું સાહેબ. અને એ ગુરુ મહારાજ, તમને એક વસ્તુ કહી દઉં કે લેવા વાળા કરતા આપવા વાળો હંમેશા મોટો હોય છે. આજ ભલે મારા આંગણે ભગવાન આવ્યા, વામનના રૂપમાં આવ્યા, એ જે માગશે હું આપીશ, હું સંકલ્પ નહીં કરાવું, ત્યાં તો વામન ભગવાન કે મને આવડે છે. ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.